દાવો કરવામાં આવી રહ્યું હતું તદ ઉપરાંત પૂર્વિન પટેલને એસપીજીના મહામંત્રી બનવામાં આવ્યા હતા અને પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા તો લાલજી પટેલે જુલાઈમાં તમામ હોદ્દા સ્થગિત કર્યા હતા તો હવે એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલ કે અશ્વિન પટેલ બનશે તેવી ચર્ચાઓ અત્યારે વહેતી થઈ છે સરદાર પટેલ ગ્રુપમાં ભાગલા પડ્યા હોય તેવું લાગી રહ્યું છે તેવા એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે પૂર્વ હોદ્દેદારોએ કારોબારીની બેઠક પણ બોલાવી હતી

આ એક જૂથ છે એક સંગઠન છે આ સંગઠન બે હજાર સત્તર ની અંદર આ સંગઠનની ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી ને હાર્દિક પટેલ પણ આ જ સંગઠન છે એટલે કે હાર્દિક પટેલ નો ઉદ્ભવ જે મૂળ એની માતૃ સંસ્થા હતી તે આ એસપીજી હતી ને આ એસપીજી સંગઠન વર્ષોથી ચાલે છે જેની અંદર યુવાનો જે છે સામાજિક પ્રવૃત્તિઓ કરી રહેલા છે ને સામાજિક પ્રવૃત્તિઓની સાથે સાથે યુવાનો સમાજને જે છે તે રાજકીય રાહ પણ ચિંધાડી રહેલા છેલ્લા બે વર્ષથી પટેલ અને સામાજિક પ્રવૃત્તિઓ હતી થોડી ઓછી થયેલી હતી આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે લાલજી પટેલ છે અને લાલજી પટેલે જે છે કારોબારી બોલાવેલી હતી કારોબારીની અંદર જે છે નિર્ણય લેવામાં આવેલો હતો ને એ બેઠક ની અંદર નિર્ણય એ પ્રકારનો લેવામાં આવેલો હતો કે વર્તમાન જે હોદ્દાઓ છે તે તમામ હોદ્દેદારોના હોદ્દાઓ એ સ્થગિત કરવામાં આવે રદ કરવામાં આવે અને નવી નિમણૂક જ્યારે નવી થાય ત્યારે કરવામાં આવે પરંતુ આ જે વર્તમાન હોદ્દેદારો હતા તેમનું તેવું કહેવું હતું કે આ જે હોદ્દાઓ જે છે તે યથાવત રાખવામાં આવે કારણ કે કોરોના કાળની અંદર જે છે તે હોદ્દેદારો એ કામ નથી કરેલું આપણી સાથે પૂર્વીન પટેલ છે જે હવે એસપીજી લાલજી પટેલ બની સામે તેમને જે કારોબારી બેઠક બોલાવેલી હતી કારોબારી બેઠકની અંદર શું નિર્ણયો લેવાયેલા અને વર્તમાન જે એસપીજી ગ્રુપ છે તેમને પોતાના હોદ્દેદારો જાહેર કરેલ તેમાં મહામંત્રી અને પ્રવક્તા બનાવેલા છે ખાસ કરીને પૂર્વીનભાઈ આ જે સમગ્ર મામલો છે કઈ રીતે લાલજીભાઈ આ સમગ્ર મામલે તમારાથી વિરુદ્ધ છે અને આ સમગ્ર મામલે એસપીજીની અંદર બે ભાગલા જોવા મળી રહેલા છે નહીં બે ભાગલા તો નહીં પણ સમગ્ર એસપીજી સરદાર પટેલ સેવાદળ એક જ છે તમામ સભ્યો અમારા કાર્યકરો એ એસપીજી એક લોગો છે એક વિશ્વાસ છે એના માટે લડે છે અને લડતા રહેવાના છે કોઈ પણ રાજકીય પક્ષમાં સમાજના અમારા યુવાનો હોય તો અમે એને પીઠબળ પૂરું પાડતા આવીએ છીએ એ સિવાય મહત્ત્વની બાબત જે છે સામાજિક રીતે જે અમારી બેન દીકરીઓની રક્ષા કરવી સમાજના યુવાનો દીકરીઓના પ્રશ્નો હોય એ બધા અમે એ પ્રશ્નો સોલ્વ કરતા જઈએ છીએ અને તમે હમણાં કીધું કોરોના કાળમાં નિષ્ક્રિય થઈ જાય તો કોરોના કાળની અંદર તો ભારત દેશની અંદર જે બહુ જ મોટી જે રાજકીય પાર્ટીઓ કહેવાય એ લોકો પણ નિષ્ક્રિય હતી એની સામે અમે સામાજિક સંસ્થા તરીકે શું કર્યું એ તમને કહું ગુજરાતની અંદર મુખ્યમંત્રી તરીકે જે કોરોના કાળમાં પ્રથમ જે ભંડોળ ઉઘરાવ્યું હતું તો એમાં અગિયાર લાખ ને એકાવન હજાર રૂપિયાનો ચેક સૌથી પહેલાં ગાંધીનગરથી એસપીજી દ્વારા આપવામાં આવ્યો હતો ત્યારબાદ ગા ગાંધીનગરની અંદર અને સમગ્ર ગુજરાતની અંદર એસપીજીના જેટલા પણ અમારા તાલુકા જિલ્લા છે અને અમારું સંગઠન છે સત્તર જિલ્લાની અંદર એસપીજી ચાલે છે ગુજરાતની અંદર તમામે તમામ તાલુકા જિલ્લામાં અમે પાટીદાર સમાજમાં એક સેવા યજ્ઞ શરૂ કર્યો ત્યારબાદ એ સેવાયજ્ઞ પાટીદાર સમાજની ઉપર જઈ અને તમામ જરૂરિયાતમંદો સુધી અમે પહોંચાડ્યો એટલે એસપીજી એક એવી સંસ્થા છે કે જે સમાજ માટે અને ગુજરાતની પ્રજા માટે કામ કરે જ છે તમે જોઈ શકો છો કે એલઆરડીનું આંદોલન હોય કે બિન સચિવાલયની ભરતીનું હોય કોઈ પણ કાર્યક્રમો હોય બે હજાર પંદરથી લઈને અત્યાર સુધીમાં હવે એમાં ચોક્કસ પુરવિંદ જે છે એસપીજી સમાજ માટે કામ કરે છે પરંતુ અત્યારે એસપીજીની અંદર બે ભાગલા એ જોવા મળી રહેલા છે લાલજી પટેલ તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષની ગેરહાજરીમાં કારોબારી બોલાવવામાં આવે છે અને હોદ્દેદારો જાહેર કરી દેવામાં આવે છે લાલજીભાઈ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને રહેવાનાથ છે અમે જે માળખું જાહેર કર્યું ગુજરાતનું જાહેર કર્યું છે પ્રદેશ કક્ષાનું જાહેરાત કરી છે પ્રદેશમાં અશ્વિનભાઈ બાબુભાઈ પટેલની અમે સર્વાનુમતિ વરણી કરી છે અશ્વિનભાઈ લાલજીભાઈની સાથે લગભગ છેલ્લા સત્યાવીસ વર્ષથી કામ કરી રહ્યા છે અને સરદાર પટેલ સેવાદળ જ્યારે અસ્તિત્વમાં નહોતું આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધી અશ્વિનભાઈ કામ કરે છે એટલે રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે એમને ભારત દેશની ઉપરની ટોપ લેવલની જવાબદારી લાલજીભાઈને આપી છે પ્રદેશ કક્ષાનું માળખું છે અમે કાલે સર્વાનુમતિ બધા બેસી તમામ હોદ્દેદારો કારોબારીના સભ્યો તમામ બેસી અને ગુજરાતનું માળખું બનાવ્યું છે એમાં અશ્વિનભાઈને અમે અધ્યક્ષ તરીકે બનાવ્યા છે ઉપાધ્યક્ષ તરીકે ગૌરાંગભાઈને ચાલુ રાખ્યા છે મહામંત્રી અને પ્રવક્તા તરીકે મારી પોતાની નિમણૂક કરી છે સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ તરીકે જસ્મિનભાઈની નિમણૂક કરી છે અને એસપીજી એકસો આઠ કે જેને સમાજ માટે બેન દીકરીઓ ચોવીસ કલાક અડગ હાજર રહે એના અધ્યક્ષ તરીકે અમે અમારા કલોલથી અમારા ધર્મેન્દ્રભાઈ પટેલ જે પહેલાં પણ એ જ હતા એને એ હોદ્દા અમે એમને કન્ટિન્યુ આપ્યા છે અને દરેક લોકોને અમે સમયગાળો આપ્યો છે કે અત્યારે કોરોના કાળ છે થોડી વિકટ પરિસ્થિતિ તો બે ચાર મહિના છ મહિના આઠ મહિના જે રીતે અમે મર્યાદા નક્કી કરીશું અમારા અધ્યક્ષની હાજરીમાં એ પ્રમાણે આગળ કામ કરીશું લાલજીભાઈ સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ એમને કલ્પેશ રાકને જાહેર કરેલા અને તમે આની અંદર હવે તમારી કારોબારી અલગથી બોલાવી અને અલગ પ્રમુખ જાહેર કરો છો લાલજીભાઈએ આ પહેલા જે બેઠક બોલાવેલી એની અંદર તમામ હોદ્દાઓ સ્થગિત કરવાની વાત કરેલી ને તમે કારોબારી બોલાવીને તમે તમામ હોદ્દાઓ છે વેચી લો છો તો આ જે બે ભાગલા છે કે બીજી કોઈ વાત છે નહીં એટલે જે સ્થગિત કર્યા હતા હોદ્દા એ સત્યાવીસ સાત બે હજાર એકવીસના રોજ રદ કર્યા હતા સ્થગિત કર્યા હતા અને કોરોના કાળ પહેલા પણ રદ કર્યા હતા ત્યારબાદ સમગ્ર એસપીજીના આગેવાનો જે પણ સ્થગિત હતા હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વર્તમાન હોદ્દેદારો એ બધાની સાથે મળીને અમે ચર્ચા કરી હતી કે હવે બધાને આગળ એક સમય આપવો જોઈએ તો આજે લાલજીભાઈએ જે પણ સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષની નિમણૂંક કરી તો એ અમારી કારોબારી મીટિંગ બોલાવી નથી અને એ એમની સાથે જે બી મિત્રો હતા એ બધા સાથે નક્કી કર્યું હતું પણ આજે મુખ્ય એસપીજી જે બંધારણીય રીતે જોઈએ તેના અધ્યક્ષ અત્યારે અશ્વિનભાઈ છે તેમની સાથે નક્કી કરીને પછી આગળ બધી વાત કરીશું એને બંધારણીય તમે વાત કરો છો પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષની બાદ બાકી વગર તમે કારોબારી બોલાવી શકો છો કઈ રીતે તમે કારોબારી બોલાવી શકો આ રાષ્ટ્રીય અધ્યક્ષની ગેરહાજરીમાં લાલજીભાઈના આશીર્વાદ છે જ અને એમના આશીર્વાદથી જ એસપીજી બન્યું છે અને એમની એમના આશીર્વાદથી જ અમે બધા છીએ અને અત્યારે પ્રદેશનું માળખું નક્કી કર્યું છે એટલે લાલજીભાઈના આશીર્વાદ છે અને રહેવાના છે સમાજનું કામ કરવાનું છે મયુરુંભાઈ એટલે આમાં તો કોઈ વ્યક્તિગત તો કોઈનો પક્ષા પક્ષી જેવું આશીર્વાદની તમે વાત કરો છો અને બીજી તરફ એમને કારોબારીની અંદર ગેરહાજર રાખો છો અને હોદ્દાઓ જાહેર કરો છો જે લાલજી પટેલ તમારા તમામ લોકોના હોદ્દાઓ સ્થગિત કરેલા હતા નહીં એસપીજીના બંધારણમાં એવું છે કોઈ એક વ્યક્તિ નિર્ણય ના લે છે સમગ્ર કારોબારી એની સર્વાનુમતિ નિર્ણય થતા હોય છે ભૂતકાળની અંદર પણ અમે એ રીતે જે રીતે જ આવે એ રીતે જ આવ્યા હતા એટલે આગળ પણ એ રીતે જ કામ કરવાના છે એવી પણ વાત લાલજી પટેલના જૂથમાંથી આવે છે કે તમે ભાજપ માટે કામ કરવા માંડેલા છો તમે ભાજપના હાથા બની ગયેલા છો તમારે ભાજપના હોદ્દા જોઈએ છીએ હવે એ વાત બિલકુલ આમ એક રીતે સાચી કહી શકાય કારણ કે કેવું છે કે ભાજપમાં નહીં પણ કોઈ પણ આજે સામાજિક સંસ્થા એવી છે કે જે ધીરે ધીરે ઉપર ઉઠ્યા અને કોઈ પણ આગેવાન બનવાનો તો ભાજપ કોંગ્રેસ કે કોઈ પક્ષમાં જવાનો જ છે એટલે એમાં તો કોઈ માટે શંકાનું સ્થાન હોવું જ ના જોઈએ અને રહી વાત ભાજપની બી ટીમ તો આ મને હું લાગતું નથી કારણ કે અમે બધા તો ઓલરેડી સરકાર સાથે સંવાદો ઘણા વર્ષોથી કરીએ જ છે ભાજપ જોડે કરીએ છીએ કોંગ્રેસ સાથે કરીએ છીએ આમ આદમી પાર્ટી સાથે કરીએ છીએ એટલે એવું તો છે નહીં જે પણ જે તે વિસ્તારમાં જે તે વ્યક્તિ મજબૂત હોય એના કોઈ પણ પાર્ટી બોલાવતી હોય નહીં તો જવું જોઈએ એમાં કંઈ ખોટું છે નહીં અમે હતા લાલજીભાઈ હતા તો પેલા ભૂતકાળમાં પણ અમે જતા જ હતા જ અમારા ઉત્તર ગુજરાતથી અમારા મુખ્ય અમારા આગેવાન હતા તો પટેલ સમાજના આગેવાનોને અમે બોલાવીએ જ છીએ હમણાં જ વીસ તારીખે અમે વીસેકે ડિસેમ્બરમાં કાર્યક્રમ કર્યો કલોલમાં તો મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ પાટીદાર સમાજના તમામ નેતાઓને અમે બોલાયા હતા કોંગ્રેસના નેતાઓને નહીં બોલાયા હતા અમે સુરેશભાઈ પટેલને પણ આમંત્રણ આપ્યું હતું એટલે એવું છે ને આમ આદમી પાર્ટીના લોકલ અમારા જે ત્યાંના કાર્યકર છે બધાને મેં બોલાયા હતા અને બધાને મંચ ઉપર સ્થાન આપ્યું હતું એટલે ભાજપ કોંગ્રેસની વાત જ નથી પણ આ પાટીદાર સમાજ અત્યારે આખો ગુજરાતનું એવું છે કે જે એક સાઈડ જોડાયેલો છે એટલે બધા એ રીતે કહી શકે છે હાર્દિકભાઈ પણ અમારા સંસ્થામાંથી જ આવ્યા તમે જો એસપીજીમાં જતા બે હજાર બારમાં જોડાયા હતા ત્યારબાદ બે હજાર પંદરમાં આંદોલન થયું અત્યારે કોંગ્રેસના બહુ સારા આગેવાન તરીકે ઉભરીને આવ્યા છે કાર્યક્રમની વાત કરેલી આ જ વિવાદ છે એની શરૂઆત થયેલી અને લાલજી પટેલ એ કાર્યક્રમની અંદર ગેરહાજર હતા એસપીજી નામ ઉપર આ જે કાર્યક્રમ છે તે ડિઝાઇન થતો હોય છે લોકોને આમંત્રણ આપું હોય છે અને એના રાષ્ટ્રીય અધ્યક્ષ જ મુખ્યમંત્રી આવતા હોય ને ગેરહાજર હોય છે નહીં એ દિવસે લાલજીભાઈ એમના કંઈક પરિવાર સાથે બહાર હતા પ્રવાસમાં હતા મારે એમની સાથે મારા વ્યક્તિગત મારા પોતાના વાત થઈ હતી આમંત્રણ આપવા હું જ ગયો હતો પણ હવે ઘણા બધા એસપીજીના કાર્યક્રમો થતા હોય છે તો મુખ્યમંત્રીનો અમારા પેલામાં સંવાદમાં નામ નહોતું પરંતુ સભાઈ રીતે થઈ અમે એમને એપ્રોચ કર્યો હતો અને છેલ્લા સમયમાં એમને હા પાડી એમને એમની અનુકૂળ સમય સંજોગ એટલે મુખ્યમંત્રી શ્રી આવ્યા બાકી તમામ પાટીદાર નેતાઓ હાજર હતા ભાઈ જ્યારે કોઈ મુખ્યમંત્રી આવતું હોય છે તો એનું પ્રી શેડ્યુલ બનતું હોય છે અને તમે જ્યારે આમંત્રણ આપો છો તો એ તાત્કાલિક આમંત્રણનો સ્વીકાર પણ નહીં થતો હોય અઠવાડિયા પહેલાં તમારે આમંત્રણ આપવું પડે છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તમારા એ ગેરહાજર હોય એના જ જે મંચ ઉપર એ જ સંસ્થાની અંદર એ બેનર ઉપર કાર્યક્રમ થતો હોય ને એ જ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગેરહાજર હોય તો આ શું માનીએ બે ભાગલા નહીં તો શું એનો જવાબ તમે એમના જોડેથી જ લઈ શકશો કારણ કે કેમ ગેરહાજર રહ્યા કેમ ના અમે તો આમંત્રણ આપ્યું હતું એમને આપ્યું હતું મુખ્યમંત્રીને આપ્યું હતું અને સૌથી પહેલાં તો એમાં એવું હતું કે જ્યારે અમે બે સત્યાવીસ સાથે જે હોદ્દા સ્થગિત કર્યા ત્યારબાદ લાલજીભાઈનો જ આદેશ હતો કે પોતપોતાના તાલુકા જિલ્લામાં તમે પોતે મજબૂત થાવ તમે જાતે મજબૂત થાવ આજે લાલજીભાઈ એક ચહેરો છે કે જેને તો આખો સમગ્ર ગુજરાતના આખો ભારત દેશ ઓળખે છે એટલે કે મને તો આખી જનતા ઓળખે જ છે પણ તમે બધા મોટા થાવ અહીંયાથી અમારી સંગઠનમાંથી એમની પોતાની ઈચ્છાશક્તિ એવી છે કે આપણા સંગઠનમાંથી બે પાંચ ધારાસભ્ય બને ભવિષ્યમાં કોઈ મંત્રી બને એવી એમની દિલની એક લાગણી છે એટલે કલોલમાં અમે અમારી પૂરી તાકાત લગાવી દીધી અને તમે જોઈ શકો કે કોઈ રાજકીય પાર્ટી કાર્યક્રમ ના કરી શકે એવો કાર્યક્રમ કર્યો એટલે એમની ગેરહાજરી ના કર્યો એમના આશીર્વાદથી જ આ કાર્યક્રમ થાય અને આટલો મોટો કાર્યક્રમ થયો એમની ગેરહાજરીમાં એ પણ એ નોંધ લેવાની બાબત છે ને એટલે અમે લોકલ એમની પોતાની ઈચ્છા છે કે તાલુકા જિલ્લાના નાના નાનામાં નાના કાર્યકર હોય એ પોતાના વિસ્તારમાં ઓળખતા થાય પોતા એમનો વિસ્તાર એમને ઓળખતો થાય એટલા તમે મોટા એટલા મોટા થઈ ગયા કે લાલજી પટેલની જ બાદ બાકી કરી દીધી એમના જ સંગઠનની અંદર અને પ્રદેશનું જે માળખું છે એ જાહેર કરી દીધું એમનાથી મોટા તો થવાના નથી અને થઈશું પણ નહીં અમારા વડીલ જે મુરબ્બી છે એમના આશીર્વાદથી જ અમે આગળ વધ્યા છીએ અને આગળ વધવાના જ છીએ અને એમના આશીર્વાદ સો ટકા અમારે ઉપર રહેશે એસપીજી સરદાર પટેલ સેવાદળ સમાજ માટે કામ કરતી સંસ્થા છે આ કોઈ રાજકીય પ્લેટફોર્મ કે કોઈ હોદ્દાદાર છે નહીં કે આમાં એવું કોઈ મોટું ભંડોળ બી નથી કે કદાચ એની પણ બાજા હોય માત્ર સમાજ સેવા કરવાની વાત છે નાનો મોટો કોઈ મન મોટાવ હોય તો બે ભાઈઓનો પ્રશ્ન છે તો કાલ થઈ જશે મન મોટાવ છે છે એ તો વાસ્તવિકતા જો લાલજી પટેલ એવું કે ના તમે જે કારોબારી બોલાવેલી એ ખોટી રીતની કારોબારી હતી ને તમારા કોઈના હોદ્દાઓ માન્ય નથી રાખવાના તો શું કરશો બંધારણીય રીતે એસપીજીનું નું જે બંધારણ છે જે એના મુખ્ય ઘટકો છે જે એમની કારોબારીના સભ્યો છે એ તમામ સાથે અમે કાલે બેઠા હતા અને છતાં પણ એ રહે એવું કહેશે તો અમે તો એમને પણ કાલે કીધું તું કે તમે આવો ને અત્યારે બી આપણા માધ્યમથી કહીએ છીએ અને એવું હશે તો અમે ત્યાં એસણે મળવા જોઈશું એ મારી સાથે બેસે ને કેમ બેસતા નથી તો બેસવું જોઈએ ને એ તો આવી જશે અને બધો મોટા ભાઈ છે એમાં કોઈ ઇશ્યુ છે નહીં કેમ બેસતા કેમ નથી શું એવું તો થયેલું લાલજી પટેલના ગ્રુપની અંદરથી એવી પણ વાત આવે છે કે વિધાનસભાની ચૂંટણી આવે છે ને વિધાનસભાની ચૂંટણીની અંદર આ જે તમામ લોકો જે તમે જે કારોબારી બોલાવેલી હતી આ તમામ લોકો અને અનેક લાભ ભારતીય જનતા પાર્ટી પાસેથી લેવા છે અને એ કારણોસર આ પ્રકારની જે પ્રવૃત્તિ છે આ સામાજિક સંગઠનની અંદર કરે છે ભાજપ શું લાભ આપવાનું મને તો એ ખબર નથી પડતી હવે તમે જોઈ લો લગભગ આપણે વ્યક્તિગત એકબીજા સાત વર્ષથી પરિચયમાં છીએ ભારતીય જનતા પાર્ટી ઇલેક્શનમાં આ બધાને શું લાભ આપી દે મને ખરેખર જેને કીધું જેવી બાબત કહેવાય વ્યક્તિગત એટલા પટેલ ગાંધીનગર શહેર ભાજપના મહામંત્રી છે તમારા આ સંસ્થાના ઉપાધ્યક્ષ છે અને એમને જે આ વદ્દો છે એ આ સંસ્થાના કારણે જ મળેલો છે તે એ પ્રકારની વાત છે બિલકુલ સાચી વાત છે ગૌરાંગભાઈ એસપીજીના ના ઉપાધ્યક્ષ હતા એસપીજીના ના લીધે થઈ સેવાના જે કાર્યો કર્યા કોઈ પણ દરેક રાજકીય પાર્ટીઓ નોંધ લીધી મારી વ્યક્તિગત બે હજાર ઓગણીસમાં તમે જાણો છો મને પોતાના લોકસભાની ગાંધીનગરમાંથી ટિકિટની ઓફર હતી પણ અમે નહોતા લડ્યા એનું કારણ છે કે કઈ જગ્યાએ જવું ના જવું એ વ્યક્તિગત નિર્ણય હોય છે આજે એમને ભારતીય જનતા પાર્ટીમાં એ ગયા તો સારી જ બાબત છે ને આજે ગાંધીનગર મહાનગરમાં એ મહામંત્રી છે કી પોસ્ટ ઉપર બેઠા છે તો વ્યક્તિગત નાના મોટા સરકારી હોય કે કોઈ નાના મોટા પ્રોબ્લેમ હોય છે તો તમે સીધો ફોન કરીને વાત કરી શકો છો આજે 7 વર્ષથી સમાજ સેવા કરી રવિનભાઈ તમે એક 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 તરફ એમ કહો કે આ સંસ્થાનો કોઈ ફાયદો નથી કોઈ રાજકીય પ્રવૃત્તિ નથી કોઈ રાજકીય કામ નથી સામાજિક કામ છે અને બીજી તરફ એવું પણ સ્વીકારો છો કે રાજકીય ફાયદો તો થાય જ છે તો રાજકીય ફાયદા માટે લાલજી પટેલની બાકી થાય છે શું હાર્દિક પટેલે જે રીતે 2017 માં કરેલું હતું એ રીતે તમે હવે આ 2022 માં કરવા માંગો છો એ સમયગાળો બે હજાર પંદરનો બે હજાર સત્તરનો આખો સમયગાળો અલગ હતો અત્યારના હાલની વર્તમાન પરિસ્થિતિ અલગ છે ત્યારે જે પણ કામ થતું હતું જે પણ વિવાદ હતો કે અનામતના પ્રશ્નને લઈને આખો સમાજ સરકારની વિરુદ્ધમાં હતો અને અત્યારનો પ્રશ્ન આખો અલગ છે સમાજ ઠેરનો ઠેર જ છે આ સામાજિક સંસ્થા જે અમે કાર્ય કરીએ છીએ એનો પ્રશ્ન છે અને રહી વાત તમે કહો છો કે સંસ્થાના રાજકીય તો સંસ્થામાં રાજકીય કોઈ મુદ્દો છે જ નહીં પણ વ્યક્તિઓ પોતે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય છે કે જેની નોંધ બીજા ઘટકો લે છે તો એ નોંધના આધારે જ એમને મળતું હોય છે તો સમાજ સેવા કરવી અને પછી કોઈ પણ સત્તામાં જવું એ એક સિક્કાની બે બાજુ છે એટલે તમે સમાજ સેવા કરતાની સાથે સાથે રાજનીતિમાં જઈ શકો હું હજુ સુધી કોઈ પક્ષમાં જોડ્યું નથી આમ આદમી પાર્ટીએ બી મને ભૂતકાળમાં કીધું તું પ્રદેશના મુદ્દાની વાત કરી હતી કોંગ્રેસ પાર્ટીએ બી કીધું વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં પણ વાત થઈ હતી પણ હું હજુ સુધી ક્યાંય જોડાયું નથી એટલે સમાજ સેવા કરવી તો બિલકુલ જે આ સામાજિક સંગઠન છે પાટીદાર આ સમાજના યુવાનોનું ખૂબ મોટું સંગઠન છે ખૂબ જૂનું સંગઠન છે ને એમના રાષ્ટ્રીય અધ્યક્ષની બાદ બાદબાકી કરી અને કારોબારી બોલાવવામાં આવેલી ગુજરાત પ્રદેશના હોદ્દેદારો છે તેમના હોદ્દાની વેચણી કરી આવેલી હવે જોવાનું એ રહેશે કે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ આ મામલે શું કહે છે અને કેવા પ્રકારના પગલા લે છે જી મયુર આભાર આપનો તો લાલજી પટેલની બાદબાકી કરીને જ કારોબારીની બેઠક મળી અને અધ્યક્ષ ઉપાધ્યક્ષના હોદ્દાની વરણી કરવામાં આવી હતી તમામ નિમણૂક કરવામાં આવી હવે આગામી સમયમાં જોવાનું રહ્યું લાલજી પટેલનું શું કહેવું છે સાથે હાલ સમાચારમાં રોકાઈશું એક બ્રેક માટે ચકાસ માત્ર પાંચ ટેકનિશિયન અને ત્રણ ઓપરેટરનો સ્ટાફ